અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. છાસઠમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ હેલ્લારોનો અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મના નિર્માતા નિર્દેશક ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજરી આપી હતી. સારથી પ્રોડક્શન અને હરફન મોલા ફિલ્મ્સ પ્રસ્તુત હેલ્લારોને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનું બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. સુવર્ણ કમર, રજત કમર આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે. એટલે તમારે મારું કેરેક્ટર જોવા માટે તો ડેફિનેટલી 8 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે, એ જોવી પડશે. આ ટ્રેલર જોતા જોતા અમે આજે 3 વખત આ ટ્રેલર જોયું અને 3-3 વખત અમારા રૂવાડા તો ઊભા થઈ જ ગયા. આ સ્ત્રીઓની વાત છે, બહેનોની વાત છે, તમારા એક્સપ્રેશનની વાત છે. તમને તમારી તમારી સ્વતંત્રતા તમારી પાસેથી કોઈ છીનવી લે તો કેવું લાગે? તમને કોઈ એમ કે ગરબા નથી રમવાના તો કેવું લાગે? એટલે બહેનો આઝાદીના 72 વર્ષ પછી દબાયેલી નથી, અને જો કે આ 1975 પહેલાંની વાત છે. એટલે એ જે ઉમળકો અમારો હેલ્લારો બહાર નીકળેલો ને આ વાત કરવા માટે, એ બહુ અદ્ભુત હતું. એ ફિલિંગ પણ અનબિલીવેબલ હતી. અને ટ્રેલર દરેક વખતે જોઈને આંખમાંથી આંસુ પણ નીકળી ગયા. 3 વખત ટ્રેલર જોયું અને રૂવાડા ઊભા થઈ ગયા 3. ફિલ્મ વિશે એવું કહીશ કે ફિલ્મ બહુ ઓનેસ્ટ છે એન્ડ બહુ ઓથેન્ટિક છે. એકચ્યુઅલી એને આટલું એપ્રિસિએશન એટલા માટે જ મળ્યું છે બીકોઝ એ બહુ ઓનેસ્ટીથી ભજવાય છે. સો ઓનેસ્ટી લાવવા માટે, ઓથેન્ટિસિટી લાવવા માટે બધાને પ્રોબ્લેમ થાય, એક્ટર્સને પ્રોબ્લેમ થાય, ડિરેક્ટર્સને પ્રોબ્લેમ થાય. એટલે આઈ હોપ કે જે સાચા હૃદયથી ફિલ્મ બની છે, જે ઓનેસ્ટીથી બની છે, એ બધા સુધી પહોંચે એન્ડ બધાને એટલી જ ગમે. ફિલ્મ વિશે એટલું જ કહીશ કે ફિલ્મ જોવાઈ ગઈ છે ઇન્ડિયાના બેસ્ટ લોકોથી અને એમને એમને એમનો પ્રેમ દર્શાવી દીધો છે અને આઈ હોપ કે ઓડિયન્સ પાસેથી અમને એટલો જ પ્રેમ મળે. બસ જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી વાર્તા માટે પેલું કહેવાય ને કે એ લગાવ હોય કે એના માટે તમારે આ જીવવાનું જ છે, ત્યારે તમને નેશનલ અવોર્ડ્સ ને એ બધું હજુ ધ્યાનમાં જ ના આવે. બસ તમને વાર્તા જકડી રાખે. પણ એ પત્યા પછી અત્યારે જ્યારે નેશનલ મળ્યો છે ફિલ્મને અને ફિલ્મના લીધે જે અમને મળ્યું છે, એ અત્યારે એવું લાગે છે કે કોઈ સફર આપણે કરતા હોય તો સફર પૂરી થાય પહેલાં જ્યારે તમને મંઝિલ ના મળી જાય કે ઓહો આ તો બહુ અનએક્સપેક્ટેડ હતું. કોઈ બી એક્ટર માટે નેશનલ અવોર્ડ ઇટ્સ અ ડ્રીમ. અને અમે તો હજી એટલા કરિયરના શરૂઆતમાં છીએ કે મે બી અમે સપનું બી ના જોયું હજી કે અમને નેશનલ મળશે. તો યા, ફિલ્મે અમને બહુ જ આપ્યું છે અને ફિલ્મ ઘરે ઘરે પહોંચવી જોઈએ, કારણ કે ફિલ્મની વાર્તા આજે અમે છીએ કે ના હોય પણ ફિલ્મની વાર્તા એક એક માણસ સુધી પહોંચવી જોઈએ. તો મારી રિક્વેસ્ટ છે ઓડિયન્સને કે ફેમિલી ફ્રેન્ડ્સ જોડે જરૂર 8 નવેમ્બરમાં જજો. થેન્ક યુ. IFFIના જ્યુરીએ આ નવેમ્બર 2019માં ગોવામાં યોજાનારા ભારતના 50મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે હેલ્લારોની પસંદગી કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બર 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હેલ્લારો એક પ્રિય ડ્રામા છે. ગુજરાતના લોકનૃત્ય સ્વરૂપે ગરબા પર આધારિત છે. આ વાર્તામાં 13થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કચ્છ જિલ્લાના વિસારણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ધ્વનિ પંચાલ, ZSTV અમદાવાદ.